રાજકોટમાં ઇન્ટરવેશનલ રેડિયોલોજીની જીયુજે આઈઆર 2024 નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન રાજકોટમાં રિજન્સી લગુન ખાતે તારીખ 20 અને 21 જુલાઈના રોજ ઇન્ટરવેશનલ રેડિયોલોજીની જીયુજે આઈઆર 2024 નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આપણા રંગીલા રાજકોટમાં રિજન્સી લગુન ખાતે 20 અને 21 જુલાઈના રોજ ઇન્ટરવેશનલ રેડિયોલોજીની જીયુજે આઈઆર 2024 નામની નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ મહત્વના કાર્યક્રમને અનુલક્ષીને ઇન્ટરવેશનલ રેડિયોલોજીના મૂળભૂત પાસાઓ અને પેશન્ટ કેર પરની તેની ઊંડી અસર અને પ્રકાશ પાડવા માટે એક ખાસ આયોજન કરાયું હતું. ઇન્ટરવેશનલ રેડિયોલોજી અંગે ડોક્ટર વિકાસ જૈન, સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેશનલ રેડિયોલોજીસ્ટ વોખાડ હોસ્પિટલ રાજકોટે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ડોક્ટર વિકાસ જૈન સૌરાષ્ટ્ર અને કચ્છના સર્વપ્રથમ ડીએમની સુપર સ્પેશિયાલિસ્ટ ડિગ્રી ધરાવતા ઇન્ટરવેશનલ રેડિયોલોજીસ્ટ છે. અહેવાલ વિજય મકવાણ. આજે પત્રકાર પરિષદનું આયોજન કરવા માંગુ છું કે અમે કાલે અને પરમ દિવસ ગુજરાત આઈઆર કોન્ફરન્સ, ગુજરાત ઇન્ટરવેન્શન રેડિયોલોજી કોન્ફરન્સ 2024નું આયોજન કર્યું છે. આમાં દેશના વિભિન્ન ભાગોથી મોટા મોટા ઇન્ટરવેન્શન રેડિયોલોજી આવવાના છે. રાજકોટના વિભિન્ન ભાગના ડૉક્ટર અને સ્ટુડન્ટ્સ આમાં પાર્ટ લેવાના છે. હેતુ શું છે? આમાં છે ને મેડિકલ રિસર્ચ, નવા નવા ઇન્ટરવેન્શન રેડિયોલોજી ટેકનિક્સ, પેશન્ટ આઉટકમ્સ અને આ બધા ઉપર ડિસ્કશન થવાનું છે કે આપણે પેશન્ટ કેર કેવી રીતે હવે છે ને 4માંથી 1 માણસ સ્ટ્રોકથી એક્સપાયર થવાનું અને 80% સ્ટ્રોક કેસીસ પ્રિવેન્ટેબલ. ડાયાબિટીસ, તંબાકુ, બીપી, આપણો હાર્ટનો રેગ્યુલર કેર કરીએ તો આપણે 80% સુધી સ્ટ્રોક પ્રિવેન્ટ કરી શકીએ. અને કોઈ જો સ્ટ્રોક થાય પહોંચે તો આપણે તાત્કાલિક સારવાર મળવાથી પેશન્ટનું રિઝલ્ટ બહુ સારું મળે છે. ખાસ તો ચાર કેસ આવે છે તો આનો કઈ રીતે કયો કેવી થઈ શકે આવે છે ને? સ્ટ્રોકના કેસીસ બહુ વધી ગયા છે અને સ્ટ્રોકથી એક આખી ફેમિલી સેટલ થાય, કેમકે કમાવતો માણસ સપોઝ સ્ટ્રોક થાય તો આ પથારી પર આવી જાય અને બાકી બધા પછી આના પાછળ હેરાન થાય. આના માટે આપણે કોઈ પણ નાની મોટી પણ સ્ટ્રોકના લક્ષણો દેખાય અને બી ફાસ્ટ નામના કોડથી આપણે યાદ રાખી શકીએ કે બેલેન્સમાં તકલીફ, જોવામાં તકલીફ, હાથ પગમાં નબળાઈ, જોવામાં તકલીફ પડે તો તાત્કાલિક સ્ટ્રોક રેડી હોસ્પિટલ પહોંચે. સ્ટ્રોક રેડી હોસ્પિટલ એવા હોસ્પિટલ હોય જ્યાં સીટી સ્કેન, MRI, પેથ લેબ, ન્યુરો ઇન્ટરવેન્શનની સારવાર, ICU બધું એક જ જગ્યા મળે. આમાં તાત્કાલિક સારવાર મળે અને ટાઈમ ગુમાવ્યા વગર સારવાર મળે તો પેશન્ટને ઘણો સારો રિઝલ્ટ.